નમસ્કાર બુડોલમાં આપનું સ્વાગત છે સુરતમાં સ્પાની યાડમાં ચાલતા આડા ધંધા પર પોલીસે દરોડો પાડી આઠ યુવતીઓને પકડી પાડી હતી એક યુવતીનો પાસપોર્ટ ખોલતા પોલીસ ચકરાવે ચડી ગઈ હતી શું જેવું બન્યું આપણે જોઈએ સુરતના વેસુ સ્પાની દેવ વ્યાપારના રેકેટમાં મુક્ત કરાયેલી વિદેશી યુવતી પુરુષ હોવાનો રહસ્ય સ્ફોટ થયો વ્યાપાર માટે થાય પુરુષ સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી બન્યો હતો આઠ પૈકી થાઇલેન્ડની એક લલનાના પાસપોર્ટ ઉપર મિસ્ટર નામ વાંચીને પોલીસ ચોંકી ઉઠી હતી વેસુ સફલ સ્ક્વેરમાં રૂમ્સ એન્ડ વેલે સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરી પોલીસે સંચાલક મેનેજર અને ગ્રાહક સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરી ત્રણ વિદેશી સહિત આઠ લલનાઓને મુક્ત કરાવી હતી જેમાંથી એક લલના દેહવ્યાપાર માટે સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બન્યો હોવાનું બહાર આવ્યું હતું થાઇલેન્ડની યુવતીના પાસપોર્ટ ઉપર મિસને બદલે મિસ્ટર લખેલો જોઈ આખો મામલો બહાર આવ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે કે પટેલની સૂચનાથી રવિવારે રાત્રે વેસુ સ્થિત રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી આ હોટલ અને સ્પાની આડમાં દેહ વ્યાપારની હાટલી ધમધમતી હોવાનું ને બે હજાર રૂપિયા લઈ વિદેશી લલના સાથે શરીર સુખ માણવા દેવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાતરી કર્યા બાદ રેડ કરી હતી પોલીસની રેડ દરમિયાન સ્પાના સંચાલક મિતુલ મગનભાઈ પટેલ મેનેજર નફીસ અંસારી અને છ ગ્રાહકોને ઝડપી લેવાયા હતા હોટલના માલિક શૈલેષ કુંવરજી કેવડિયા અને ભાવેશ ભગવાન પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે અહીંથી રોકડા આઠ હજાર સાહીઠ બે મોબાઈલ ફોન અને કોન્ડોમ સહિત કુલ તેવી હજાર સાહીઠની મતા કબજે કરી હતી અહીંથી આઠ લલ્લાઓને મુક્ત કરાવાઈ હતી જેમાંથી પાંચ ભારતીય એક કેન્યાની અને બે થાઇલેન્ડની યુવતીઓ હતી પોલીસે તેમના શાહાયક તરીકે નિવેદન નોંધ્યા હતા જેમાં તેમને ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેય વિદેશી મહિલાના પાસપોર્ટ ચેક કરતાં થાઇલેન્ડની છવ્વીસ વર્ષથી છવ્વીસ વર્ષે યુવતીના નામની આગળ મિસ્ટરનું સંબોધન લખેલું જોઈ ચોંકી ઉઠી હતી લલણા તરીકે ઝડપાયેલી યુવતી વાસ્તવમાં પુરુષ હોવાનું જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પોલીસે તેની પૂછપરછ કરતાં તે સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બની હોવાનું જણાવ્યું હતું થાઇલેન્ડમાં ધમધમતા સેક્સ બજારમાં રોજગારી મેળવવા થાઇલેન્ડમાં આ રીતે અનેક પુરુષો સ્ત્રીઓ બન્યા હોવાનું જણાવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી તે જેન્ડર ચેન્જ કરાવી સ્ત્રી તરીકે દેહ વેપાર કરતો હતો સુરતમાં તે છેલ્લા પાંચ મહિનાથી સ્પા સ્પામાં દેહ વ્યાપાર માટે આવ્યો હતો પુરુષ હોવા છતાં પણ તે સ્ત્રી તરીકે એટલું એટલો આવે હતો કે પોલીસને પણ ખ્યાલ આવ્યો ન હતો કે તે સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી બન્યો છે ઉલ્લેખનીય છે કે ભારતમાં આ રીતે અનેક થાય પુરુષો જેન્ડર ચેન્જ કરાવી દેહ દેહ વ્યાપાર માટે આવી રહ્યા છે તાજેતરમાં બેંગ્લોરમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ધમધમતા સુરત શહેરમાં ધમધમતા સ્પામાં વિદેશથી દેહ વેપાર માટે આવતી મહિલાઓનો રાફડો ફાટ્યો છે તેમાં થાઈલેન્ડ કેન્યા કઝાકિસ્તાન અને બાંગ્લાદેશની છોકરીઓ મોટા પ્રમાણમાં આવે છે સુરતમાં અનેક વખત વિદેશી યુવતીઓ સ્પામાં દેહ વેપાર કરતાં પકડાય છે થાઇલેન્ડથી ચેન્જ કરાવી સ્ત્રી બની દેહવે અપાર કરતાં મોટા પ્રમાણમાં યુવાનો આવતા હોવાની વાત છે જેને રવિવારે પ્રકાશમાં આવેલા કિસ્સાએ સમર્થન આપ્યું છે જો આપે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશો